वे शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमेर्मुदा धर्मनं दनमहं वेचिन्तरे धर्मनन्दनमहं विचिन्तयमवतारिणे श्रीस्वामिनारायणाय

શ્રી હરિકૃષ્ણ મહારાજની શું છે દાદા તમારું મંતવ્ય આ કથાનું જય સોમનાથ સ્વામીજી જય સોમનાથ આપણે પરચા વિભાગમાં કથા કરીએ તો મહારાજ કહે છે કે મારે કચ્છમાં જવું છે ત્યારે સાથે લાલજી સુથાર હોય છે તે છે હા લાલજી સુથારને કહે છે કે અમારે ભૂમિયાની જરૂર છે એટલે લાલજી સુધાર કહે છે હું ચાલો તાર હું આવું છું એમ કે તૈયાર થાય છે લઈ સાથે સુખડી બરફી આવ્યો રસ્તામાં જમવા માટે લીધું પાણી લીધું અને થોડાક રૂપિયા પણ લીધા ત્યાં ચોરનો લૂંટારાનો ભય રાખે એટલે રૂપિયા એમને ચંપલમાં હંતાડીને પહેર્યા હતા પછી થોડાક લગીને ચાલ્યા ને પછી એક દરિદ્ર મળે છે એમાં મહારાજ કહે છે કે આ દરિદ્રને તમે શું લાયા છો એને જમાડો તો હુખડી તો એ બધું જમાડી દીધું એને પાણીએ પીડી દીધું એને અને પછી આગળ ચાલે એટલે એ લોકો એમને લાલજી સુથાને તરસ લાગવા મળી પછી રેપ જેબ થયા એટલે મહારાજને કહે છે કે મને તરસ લાગે છે આવું શું કરશો કે આ પાણી પીવો દરિયાનું છે દરિયો નજીક જ હતો દરિયાનું પાણી પીવું તો ખારું જ લાગે પણ એમને તો કહે તમે પીતો જુઓ પછી એમને પીધું તો મીઠું લાગ્યું ખારું ન લાગ્યું એમ તરસ છીપાઈ એવી રીતે પછી પરચો પૂર્યો અને પછી એમ લાલજીને એમ થયું કે અહીં ખા મીઠું લાગ્યું પણ આગળ જઈને ફરી પીધું તો ખારું લાગ્યું એવી રીતે પરચા પૂરો છે બસ અને એકસો ચોત્રીસમી કડી કંઈક પૂરું થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પરચા વિભાગ એકસો ચોત્રીસમું પ્રકરણ પૂજ્ય નિષ્કામ સ્વામી છેલ્લે કથા કરી હતી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા ભક્તો સંતોના પરચાઓ લખ્યા પરંતુ આ પ્રકરણ એવું છે એમાં સ્વામીએ સ્વયં પોતાનું આખ્યાન લખ્યું છે મહારાજે એમને જે પરચા આપ્યા હતા એ સ્વામીએ લખ્યા છે મહારાજને કચ્છ જવા માટે સ્વામીએ જોડે ભૂમિયા તરીકે ગયા અને સ્વામીએ તો મહારાજ માટે બધી જ પૂર્વ તૈયારી કરીને જોડે પૈસા જમવાનું લીધું પણ દરિદ્રને ભૂખ્યો જાણીને બધું એમને અપાવી દીધું સ્વામી કે મહારાજ આગળ જતા તમને ભૂખ લાગશે ત્યારે મહારાજ કે ના આપી દે આગળ જતા ચોર લોકો મળ્યા ચોર તો તપાસીને જતા રહ્યા પણ એને કંઈ ખબર નથી પડેલી મહારાજ કે તમે ચોર કાચા લાગો છો પાછા આમના ચપ્પલમાં પૈસા છે તો મહારાજ હામેજીને જઈને એમના પૈસા કઢાવી લીધા નિષ્કો સ્વામી તો એ ભગવાન છે અને આમ કેમ કરે છે એવો સંશય થયો નહીં પાણી પણ બધું પીવરાઈ દીધું સ્વામીના જ્યારે પ્રાણ જવાની તૈયારી થઈ એવી પરિસ્થિતિ આવી તો એ સ્વામીને મહારાજ પ્રત્યે સંશય ના થયો કે આમ કેમ કરે કરતા પણ ત્યારે મહારાજ એમના માટે પાણી ખારું હતું એ મીઠું કર્યું કોઈ એક દિવ્ય પુરુષ આવીને મહારાજને પગે લાગીને ગયો આગળ જતા રામાનંદ સ્વામી પણ મહારાજને દર્શન આપીને ગયા પણ નિષ્કોળન સ્વામીને એવું દેખાયું નહોતું ખાલી આમ કોઈક દિવ્ય પુરુષ આવ્યા એટલું જ દેખાયેલું આગળ જતા જંગલની અંદર કોઈ સરસ મજાનું એક સરોવર આવ્યું ત્યાં મહારાજ રાત્રિ રોકાયા છે ત્યાં સુધીની કથા આવી તેવા સવારે પછી રાત્રિ રોકાયા મહારાજ અને સવારે શું થયું એ કથા આગળ એકસો ચોત્રીસમાં પ્રકરણમાં ઓગણીસમી કડીથી શરૂ થશે पोढी जगि जीवन प्राण पोढी जगि प्राण जीवन जोई राजी ने पूछे छे जन काल्य पाणी मा पुरुष मळ्यो ते तु नाथ जीमे नवकल्यो જ્યારે સવારમાં ઉઠીને મહારાજ જાગ્યા છે ત્યારે મહારાજને પ્રસન્ન જોઈને લાલજી સુથારે જાણ્યું કે મહારાજ પ્રસન્ન છે તો અત્યારે પૂછીએ કે ગઈકાલે જ્યારે એક કોઈ દિવ્ય પુરુષ આવ્યો તે કોણ હતો એ ખબર નથી સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ કાલે પાણીની અંદર કોઈ પુરુષ આવીને તમને મળ્યો તમને નમસ્કાર કર્યા એ કોણ હતું એ અમને ખબર પડી એ માટે આપ કૃપા કરીને કહો તો અમને જણાય પછી આગળ સ્વામી બીજું પૂછે છે થયું ખારું મીઠું કે કેને સુખકારી એ મહારાજ સમુદ્રનું આવું ખારું દૂધવા જેવું જળ એ મીઠું કેવી રીતે થયું એ પણ મને જણાવો અને જ્યારે પાણી મીઠું થયું ત્યાર પછી થોડી વારમાં કોઈ પુરુષ આવ્યા તમે કંઈક આમ નમસ્કાર કર્યા હોય એવું જણાયું એ તમે નમ્યા હતા કોને નમસ્કાર કોને કર્યા હતા એ પણ મને ખ્યાલ નથી એ પણ આપ જો કૃપા કરો તો મને જણાય આવી રીતે સ્વામીએ મહારાજને પ્રશ્ન જાણીને પૂછ્યું થયું ખારું મીઠું કે મવારી તમે નમ્યા કે ને સુખકારી કહેનાથ જન મન જાણ્યો મળ્યો પુરુષ તે મુક્ત પ્રમાણ એ જે પુરુષ અમારા તમને જણાયો હતો કોઈ દિવ્ય પુરુષ આવ્યા હતા એ અક્ષરધામના મુક્ત હતા અને અમારા દર્શન માટે આવ્યા હતા માટે અમારા દર્શન કરીને એ પાછા ગયા કર્યું ખારું તે મીઠું મેં પાણી તારી પ્યાસની પીડા મે જાણી પછી મળ્યા રામાનંદ સ્વામી તેને ચાલ્યા મેં શિષ્યનામી મહારાજ કે અમે તમારા માટે જ અમે સ્વયં એક આખા સમુદ્રને થોડા સમય માટે મીઠો કરી દીધો તમને જાણ્યું કે હવે તમારા પ્રાણ રહેશે ને એવી પરિસ્થિતિ આવી એટલે અમે તમારા માટે મહારાજ કે ખારું પાણી આખો સમુદ્ર મીઠો કર્યો અને તમે જળ ધરાવ્યું પછી ટૂંક સમયમાં અમે જે નમસ્કાર કર્યા હતા એ ત્યારે સ્વયં રામાનંદ સ્વામી અમારા દર્શને આવ્યા હતા તે અમે એમને નમસ્કાર કર્યા અને એમને વંદન કર્યા અને પછી અમે ત્યાંથી આપણે ચાલતા થયા આવી રીતે સ્વામીએ સ્વામીને મહારાજે લાલજી સુથારને મહારાજે બધી જે કળી ના શકાય એવી લીલાઓ બની તે બધીની સ્પષ્ટતા મહારાજે લાલજી સુથારને કરી આગળ મહારાજ કે છે બીજા પુરુષ અલૌકિક બહુ આવે જાય આહી નિત્ય એવી વાત કરી અવિનાશે શ્રી મુખથી મહારાજ સ્વામિનારાયણ એવી વાત કરી અવિનાશે સુશ્રી મુખ થી નિજ દાસે એવી કહી અલૌકિક અલૌકિકવિધ કર્યું પાણી મીઠું પર પરચો મહારાજ કર્યું નિજ સેવ કનું કાજ મહારાજ કે છે લાલજી સુથારને કાવી રીતે બીજા અલૌકિક પુરુષો કે તાલૌકિક મુક્તો આવે જાય અહીં નિત્ય સહુ મહારાજ કે અમારા દર્શન માટે તો આવી રીતે નિત્ય અનેક આવા મુક્તો પુરુષો અવતારો દેવો અમારા દર્શન માટે આવે છે ને જાય છે આ તો તમને અમે કૃપા કરીને એટલું આમ જેમને જણાવ્યું કે કંઈક આવ્યું અથવા તો કોઈકને અમે નમસ્કાર કર્યા એ તમને જણાવ્યું પણ આવી રીતે મહારાજ કે નિત્ય અનેક મુક્તો અનેક અવતારો દેવો અમારા દર્શન માટે નિત્ય પધારે છે એવી વાત કરી અવિનાશે સુણી શ્રીમુખથી નીજ દાસ સ્વામી કે આવી રીતે મહારાજે મને જણાવ્યું અને મેં મારા કાને સાંભળેલી આ વાતો છે અને એ આખો ખારો સમુદ્ર જોજનોનો જોજનો એ કેવળ એક પોતાના દાસને માટે મહારાજે મીઠો કર્યો હતો એવી રીતે સ્વામી કે મહારાજે મારું કર્યું નિજ સેવકનું પોતાના સેવકને પરચો આપીને મહારાજ એનું કાર્ય કર્યું કારણ કે નહીં એવી વિકટ પરિસ્થિતિમાં હતા ત્યારે એમની રક્ષા મહારાજે આવી રીતે કરી અને સદગુરુ નિષ્ફળ સ્વામી ત્યારથી પછી મહારાજ આગળ ચાલતા ચાલતા ગયા લાલજી સુથારને મહારાજ કચ્છ બાજુ રસ્તામાં પછી આધોઈ ગામ આવ્યું આધોઈ ગામ આવ્યું મહારાજ કહે કે હવે ભૂખ બહુ લાગી છે હવે શું કરીએ સ્વામી કે લાલજી સુધાર કે મહારાજ જોડે તો બધું ટીમણ લીધું હતું પણ તમે બધું અપાવી દીધું હવે કરવું શું પૈસા રહ્યા નથી પૈસા ચોર લોકો લઈ ગયા નહીં તરફ કઈ ખરીદી લાવીએ મહારાજ કે હવે તો ભૂખ લાગી છે તો જમાડવા તો પડશે જ મહારાજ હવે શું કરીએ મહારાજ કે કામ કરો આ ગામમાંથી ભીખ માગી લાવો ભિક્ષા માગી લાવો લાલજી સુથાર કે મહારાજ આ તો મારા સસરાનું ગામ છે મહારાજ કે એમાં શું વાંધો છે અરે મહારાજ અત્યારે તો એમના જે ઘરવાળા હતા એ પણ અત્યારે અહીંયા પિયરમાં જ આવેલા હતા અહીંયા કે અહીંયા જ છે એ તો મહારાજ કે અમે તમને ગોળખાઈને એવા કરી મૂકીએ તો 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 ચાલે મહારાજ સ્વામી કે કે લાલજી સુથાર કે મહારાજ કંઈ વાંધો નહીં તમારી જેવી ઈચ્છા તો મહારાજે ત્યાં લાલજી સુથારને ગેરું લાવીને ગેરુંવાળા કપડાં કરીને ભગવા કરીને અલ્ફી જેવું સ્વામીને પહેરાવી દીધું મુંડન કરાવી દીધું અને મહારાજ કે હવે જાઓ તમારા સસરાના ઘરેથી ને તમારા ઘરવાળા જે છે એના પાસેથી જ ભિક્ષા લઈ આવો તો જ અમે જમીશું લો મહારાજે કેવી એવી જબરી પરીક્ષા કરીને હે અને નિષ્કો સ્વાય તો એમ ના થયું કે આવું કેમ કરું બાકી જીવને તો લાજ આવે ને કેટલી શરમ આવે હા મહારાજે કીધું તો કર્યું સ્વામીએ લાલજી સુથાર તો મહારાજે એમને અલ્ફી પહેરાવીને ભગવા કપડાં પહેરાવ્યા અને માથે મુંડન કરાવી દીધું અને પછી ભિક્ષા લેવા માટે મોકલ્યા અને લાલજી સુથાર પોતાના સસરાના ઘરે જ્યાં ભિક્ષા લેવા જાય છે અને ત્યાં જઈને ભિક્ષા માગે છે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહીને ત્યારે ઘરમાંથી એમના પહેલાં સાસુ સૌથી પહેલાં આવે છે અને આવીને જ્યારે ભિક્ષા જોયું કોઈક સાધુ છે ને ભિક્ષા લઈને આવવા જાય છે ત્યાં જોવે છે લાગે આ તો કોઈ ઓળખીતું હોય એવું લાગે છે અને પછી એને ખ્યાલ આવ્યો કે આ તો સ્વયં આ જ છે જમાએ જ છે એવું લાગ્યું એને અને પછી એણે તો બૂમ પાડી ઘરમાં જે કંકુબાઈ હતા અને લાલજી સુધારના ધર્મપત્ની એણે કીધું કે કંકુ આવ્યું તો આ જોતો આ કોણ છે શું છે કે આ તો જો એમ કરી એણે જે આવીને બહાર આવીને જોવે છે ત્યારે એણે પણ બૂમ પાડી કે ઓહો આ શું કર્યું ખૂબ વિનવણી કરે છે અને ખૂબ પ્રાર્થના કરે છે કે આ તમે શું કર્યું ને આવી રીતે આવેશમાં અહીંયા કેમ આવ્યા છો ત્યારે લાલજી સુથાર નિષ્કુળાન સ્વામી કહે છે કે હું તો મને ભગવાન સ્વયં શ્રીજી મહારાજે આ વસ્ત્ર પહેરાવ્યા છે અને હું મને ભિક્ષા લેવા માટે મોકલ્યો છે હું તો હવે સાધુ થયો છું સ્વયં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ તારા હાથની ભિક્ષા માગે છે ને એને જમવું છે ભૂખ્યા થયા છે એટલે તારા મોટા ભાગે છે અત્યારે તું મને બે રોટલા કરીને શાક કરીને ભિક્ષા આપ તો ભગવાનને હું આ ભિક્ષા આપું ત્યારે એણે તો ઘણું કીધું નિષ્કોળાની સામે એવા સમજાવ્યા તો પહેલાં બાઈ પણ કંકુબા પણ કંઈ જેવા તેવા તો હતા જ ને એ મુક્ત જ હતા ત્યારે એણે મહારાજ માટે તરત રોટલા કરીને ભિક્ષા આપી એમ તો એવો પ્રસંગ છે કે પહેલાં એના બે છોકરાઓ નાના હતા એને લાવીને આગળ મૂકે એની સાસુએ કીધું કે આને મૂકો આ તો આપણું માનશે નહીં ને પાછા રહેશે નહીં છોકરાઓ આવ્યા તો એ સ્વામી તો સમજ્યા સ્વામી તો કીધું કે હું તો એકનો બે થવાનો નથી મને મહારાજે જે કીધું છે એ જ થશે અને તમારે જો ભિક્ષા આપવી હોય મહારાજને રાજી કરવા હોય તો ભિક્ષા આપો મહારાજ તમારા હાથનું જમશે આમ કીધું ત્યારે પછી એ મહારાજ માટે રોટલા કરી આપ્યા છે ભિક્ષા બનાવી આપીને ભિક્ષા આપીને એ લઈને મહારાજને જમાડી છે અને મહારાજ પણ ખૂબ રાજી થયા અને મહારાજ તો આગળ કચ્છની વાટે જવા તૈયાર થયા છે ત્યારે મહારાજે નિષ્કુળામ સ્વામીને એવું કીધું કે તમારે હવે અહીંયા જ રોકાવાનું છે નિષ્કુળાન સ્વામી આજ દિવસે બે દિવસે સાધુ થયા અને મહારાજ કહેવાય તમારે અહીંયા જ આ જ ગામમાં રોકાવાનું હવે અહીંયા તો કંઈ સસરાના ગામમાં અને ત્યાં પછી એ જગ્યાએ ગામમાં રોકાવાનું તો કેટલો કકડાટ થાય ને ગામ લોકોને કેટલાય આવે ને કેટલાય કંઈ બોલે અને મહારાજ કહે કે તમારે અહીંયા રોકાઈને ગ્રંથ લખવાનો છે મહારાજ કે યમદંડ ગ્રંથ તમે લખો હવે નિષ્કોળ સ્વામી કહે કે મહારાજ હું તો કોઈ ભણ્યો નથી મને તો કાળા અક્ષર કુહાડા બરાબર છે મને તો કોઈ વાંચતા લખતાય આવડતું નથી મહારાજ કે અમારી આજ્ઞા છે ને અમારી કૃપાથી તમે જે લીટા તાણશો તો શાસ્ત્ર થઈ જશે માટે અહીંયા રહીને તમે ગ્રંથની રચના કરો અને અમે આગળ જઈએ છીએ અને મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને ત્યાં આધોઈમાં જ સસરાના ગામમાં જ રોકીને ગયા છે અને સ્વામીએ પણ મહારાજને યાદ કરીને મહારાજનું સ્મરણ કરતાં કરતાં લખ્યો અને સૌથી પહેલાં યમદંડ ગ્રંથની રચના સ્વામીએ આધોઈ ગ્રમાં કરી અને આપણા સત્સંગની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી પહેલું કોઈ શાસ્ત્ર હોય તો યમદંડ છે કારણ કે વિક્રમ સંવંત અઢારસો ને સાઠની અંદર આ સૌથી પહેલાં યમદંડની રચના થઈ મહારાજાજી ગાદીએ બેઠા અને બે જ વર્ષ પછીનો આ પ્રસંગ છે અને સંપ્રદાયનું સૌથી પહેલું શાસ્ત્ર યમદંડ એ નિષ્કોળાનંદ સ્વામી આધોઈ ગામની અંદર રચના કરી અને પછી મહારાજ તો ત્યાંથી આગળ ચાલેલા અને આ રીતે સ્વામીને મહારાજે પરચા પૂરેલા એ સ્વામીએ આ ગ્રંથની અંદર સ્વયં પોતાનો પરચો લખ્યો છે સ્વામીએ શરૂઆતની અંદર એ સેવક સેવક તરીકે જ નામ જણાવેલું છે પોતાનું નામ ક્યાંય જણાવ્યું નથી પણ આ કથા પૂરી થાય જ્યારે છેલ્લી કડીમાં સ્વામી નામ જણાવે છે જેની કરી શ્રી સાર તેનું નામ લાલજી સુતાર સ્વામી કે જે સેવકની મહારાજે સહાર લીધી અને એના માટે આખો સમુદ્ર મીઠો કર્યો એ જે સેવક હતા એનું નામ શું હતું સ્વામી કે લાલજી સુતાર હતું પોતે સ્વયં નિષ્કુળાનંદ સ્વામીની પૂર્વાશ્રમમાં મહારાજ આ રીતે પરચો આપીને મહારાજે એમનો રક્ષા કરેલી એ સ્વામી વાત લખી છે જેની કરી શ્રી એ સાર તેનું નામ લાલજી સુતાર વળી બીજી કહું એક વાત સ્વામી સચિદાનંદિ વિખ્યાત હવે સચિદાનંદ સ્વામીની વાત આગળ સ્વામી લખે છે થયો જે દિનનો સતસંગ થયું તે દિનુ અલૌકિક અંગ हरे फरे करे काई काम रही हरि माही आठो जाम अति प्रेमी सनेही अमळ प्रभु वि रहे वाय पळ जो न देखे नयणे दयाळ તો નર હે શરીર સંભાળ હવે સ્વામી સચિદાનંદ સ્વામીની વાત લખે છે સ્વામી કહે કે જે દિવસથી મહારાજ એ તો મુક્ત જ હતા મહારાજના પણ જ્યાંથી સમજણા થયા મહારાજમાં એમને હેત થયું મહારાજમાં એમને પ્રીતિ થઈ તે દિનુ સ્વામી કે થયું તે દિનુ અલૌકિક અંગ એ પછી આ લોકના કોઈ પુરુષો એવું જણાય નહીં મહારાજના પ્રેમમાં અને મહારાજના હેતમાં એ આમ જણાયા કોકને કોકને બાહ્ય રીતે જુએ તો ઘણીવાર ઘેલા અને ગાંડા પણ લાગે પણ સ્વામી તો મહારાજના પ્રેમમાં ઘેલા હતા મહારાજની મૂર્તિમાં ઘેલા હતા જ્યારથી મહારાજનો પોતે સ્વામી સમજનાથી ના અને મહારાજની ઓળખાણ થઈને મહારાજમાં હેત થયું ત્યાં દિવસથી સ્વામીનું અલૌકિક અંગ થઈ ગયું લોકના આલોકના પુરુષો એવું કોઈ જણાય નહીં હરે ફરે કરે કાંઈ કામ રહી હરી માહી આઠું જામ સ્વામી પછી હરતા પૂર્વાશ્રમની વાત છે હરતા હોય ફરતા હોય કઈ જગ્યાએ જતા હોય પણ આઠો જામ કેતા ચોવીસ કલાક જે કંઈ કરે મહારાજમાં રહીને કરતા અને મહારાજને સંભાળીને મહારાજની મૂર્તિમાં રહ્યા થકા જ બધું કરતા મહારાજમાં અલમસ્ત રહ્યા થકા ભગવાનને સંભાળતા સંભાળતા મહારાજનું સ્મરણ ચિંતન કરતાં કરતાં જ આખો દિવસ જે કંઈ કામ કરે એમાં સતત મહારાજનું સ્મરણ રાખતા અતિ પ્રેમી સ્નેહી અમળ પ્રભુ વિના ને વાય પળ એવા પ્રેમી હતા એવા ભગવાનમાં સ્નેહી હતા કે સ્વામી કહે કે પ્રભુ વિના ન રહેવાય પળ ભગવાન વિના એક પળ માત્ર પણ રહી શકે નહીં જીવી શકે નહીં એવા ભગવાનમાં હેતવાળા હતા જો ન દેખે નૈણે દયાળ તો ન રહે શરીર સંભાળ જો ભગવાનની મૂર્તિ ના દેખાય મહારાજ ન દેખાય આંખોની આગળ જો ન દેખે નૈણે દયાળ તો ન રહે શરીર સંભાળ તો શરીરનું ભાન ભૂલી જાય અને સચ અચેત થઈ જાય કેટલો પ્રેમ હશે ભગવાનની અંદર આપણે પ્રેમ કરવા માટે કેટલું કરીએ ત્યારે પણ પ્રેમ થાય કે ના થાય અથવા માંડ જગત ભૂલાય હા અને સ્વામીને સતત ભગવાનમય જ રહેતા હતા ભગવાન જો એક પળ માત્ર ભૂલાય તો બધું શરીરની ભાન ભૂલી જાય શરીરની કોઈ સંભાળ ન રહે એવા હતી પ્રેમી હતા આપણે સૌ કોઈને કરીને તો આ જ કરવાનું છે પ્રેમ કરવા જેવા હેત કરવા જેવા ભગવાન છે સાર રૂપ સર્વે સુખના નિધિ સુખની ખાણ જો કોઈ હોય તો ભગવાન છે પણ આપણે કેટલું સમજીને કરીને એ બાજુ પ્રીતિ કરવી પડે છે જ્યારે સ્વામી સહેજે સહેજે ભગવાનની અંદર રહેતા હતા અને ભગવાન વિના જો ભગવાન થોડી વાર પણ ભૂલાઈ જાય તો સ્વામી પોતે આમ આંકડા વાંકળા થઈ જાયનું જાણે કે કંઈક આમ શું થઈ ગયું એવું થઈ જાય એવા સ્વામી હતા અતિ પ્રેમી હતા નાથ ન દીઠે ન રહે ધીર નવ દ્વારે રૂધીર જીવે હરિની મૂર્તિ જોઈ જો ન દેખે પડે દ્રગે જો ભગવાન ના દર્શન ન થાય ભગવાનની મૂર્તિ દેખ્યામાં ન આવે તો સ્વામીને ધીરજ રહેતી નહીં કોઈ વસ્તુમાંથી હેત હોય અને આપણને એને જલ્દી મેળવવી હોય તો કેવા અધીરા થઈ જઈએ એક બાળક હોય એને કંઈક ખાધાની વસ્તુ કે કંઈક વસ્તુ જોઈ તો એને ના આપે તો એ કેટલો આમ અધીરો થઈ જાય ને ઠેકડા કૂદકા મારીને રડવા લાગે ને કેટલું કરવા લાગે એમ જીવની અંદર પણ એવું જ હોય છે ભલે પછી બાળક તો એવું થોડું કરતો હોય પણ મોટા હોય એને પણ કંઈક વસ્તુમાં અત્યંત હેતને રુચિને એની મેળવવાની ઝંખના હોય તો ના મળે તો એ અધીરો થઈ જાય બેબાંકડો થઈ જાય આમ જાણે કે શું થઈ ગયું છે એવું થઈ જાય ને જો આવક ભૂખ લાગી હોય બરાબર અને જમવાનું તૈયાર હોય ને પીરસ્યું ના હોય અડધો કલાક પંદર કલાક મોડું થઈ જાય તો તરત આંકડા વાંકડા થઈ જવાય ને કે હવે ભાઈ કેટલી વાર છે ને ક્યારે આપવું છે ને બધું ઠરી જાય પછી રાઈટ કેટલું બોલીએ ને કામ કારણ કે આપણને એના વગર ચાલે નહીં એમ સ્વામીને જો ભગવાનની મૂર્તિ ના દેખાય મહારાજ નજરની સામે ના દેખાય તો સ્વામીને આમ બે બાકળા થઈ જાય કે હવે શું થયું એનું ક્યારે ભગવાનના દર્શન થયું અને જો ભગવાનની મૂર્તિનો વિરોધ થાય ના દેખાય તો સ્વામીની કેવી પરિસ્થિતિ થઈ જતી સ્વામી કહે છે આમાં વહે નવ દ્વારે રુધિર એટલો આ શરીરની અંદર નવ દ્વાર છે આંખ કાન મોઢું ત્વચા વગેરેમાંથી દ્વાર છે એ નવે નવ દ્વારની અંદર સ્વામીને રુધિર નીકળી જાય લોહી નીકળવા માંડે આંખમાંથી કાનમાંથી મોઢામાંથી બધી જગ્યાએથી ચામડીમાંથી જો ભગવાનના દર્શન ન થાય ભગવાનનો વિરહ થાય તો તરત સ્વામીને નવે નવ દ્વારથી લોહી નીકળવા માંડે જીવે હરિની મૂર્તિ જોઈ જો ને દેખે પડે દ્રગે લોહી એક માત્ર એનું જીવનનો કોઈ આધાર હોય જેમ આપણે શ્વાસ ના લેવાય તો માણસ મરી જાય ને શ્વાસનો જ આધાર છે એમ સ્વામીને જીવે હરિની મૂર્તિ જોઈ ભગવાનની મૂર્તિ જોઈને જ જીવતા હતા જો મૂર્તિ ના દેખાય તો સ્વામી અધીરા થઈ જાય બેબાકડા થઈ જાય અને જો લાંબ પછી જ ના દેખાય લાંબો ટાઈમ થઈ જાય તો નવે નવ દ્વારમાં સ્વામીને લોહી મંડે નીકળવા આવા સ્વામી ભગવાનને વિશે હેતવાળા હતા જો ન દેખે પડે દ્રગેલો આંખોમાંથી મંડે લોહી નીકળવા નવે નવ દ્વારમાંથી લોહી નીકળવા મંડે આવો વિયોગ થઈ જતો ભગવાનનો જેની વિશે અત્યંત હેત હોય અત્યંત પ્રેમ હોય તો એનો થોડો પણ વિયોગ જીવ સહન ના કરી શકે એમ આમાં તો ભગવાન છે અને એમાં તો જેમ આ જગતના હેત થાય છે એના કરતાં તો કોટી ગણું હેત ભગવાનમાં છે આ સંતોને એટલે જો ભગવાનનો વિયોગ થાય તો એનાથી રહેવાતું નથી માટે આપણને પણ આપણે સૌ કોઈ વિચારવું જોઈએ થોડું થોડું પણ કે આપણને ભગવાન તો વિરહ તો ક્યાં રહ્યો પણ ભગવાનના દર્શન ના થયા હોય ભગવાનની કથા ના થઈ હોય પૂજા ના થઈ હોય તો આપણને દુઃખ થવું જોઈએ ભગવાનની કથા ના સંભળાય હોય મહારાજના દર્શન ના થયા હોય પૂજા ના થઈ હોય આરતી સ્તુતિ ચેષ્ટા ના થઈ હોય તો આપણને માનસી ના થઈ હોય તોય આપણને દુઃખ થતું ના હોય કે ઓ મહારાજને જમાડવાના રહી ગયા છે મહારાજને માનસી રહી ગઈ છે આરતી સ્તુતિ ચેષ્ટા રહી ગઈ છે વગેરેનું પણ આપણને દુઃખ ના થતું હોય તો આપણું ઘણું કાચું કામ કહેવાય ને આ સ્વામીને તો જો મહારાજની મૂર્તિ પળ પણ ના દેખાય તોય અધીરા થઈ જવાય તો આપણે આ બધું જો જતું રહે ને તો એ આપણને દુઃખ ના થાય તો આપણે પછી ઘણું કાચપ કહેવાય રાઈટ એટલે સ્વામીને આટલું હેત છે એ જોઈને આપણે એટલું તો નક્કી કરવું જોઈએ કે આપણને મહારાજની જે તેમ સમયે સમયની માનસીઓ છે મહારાજની સ્તુતિ પ્રાર્થનાઓ છે ધૂન કીર્તન છે કથા વાર્તા છે થાળ માનસી વગેરે કરી અને એ રહી તે ભગવાનનો સંબંધ તો આપણો રહેવો જોઈએ એવા હેતવાળા હંસરૂપ કહું તેહની મહારાજ ને વિશે સ્વામી હેતવાળા હતા સ્વામીને જો મહારાજ સભાની અંદર સ્વામીને નામ લઈને ખાલી એમ બોલાવી દે એક વાર સચ્ચિદાનંદ સ્વામી કેમ સચ્ચિદાનંદ ખાલી આટલું જ જો બોલે તો સચ્ચિદાનંદ સ્વામી તો ગાંડા ગાંડા થઈ જાય ને મંડે નાચવા ઓહો મને મહારાજે બોલાયો મને મહારાજે બોલાયો અને મહારાજ આમ સભાની અંદર મહારાજને જાળવવું પડે કે જો ભૂલે સ્વામીનું નામ બોલાઈ ગયું તો સ્વામી તો આમ એટલા પાવરમાં એટલા મસ્તીમાં આવી જાય અને કૅફમાં કેફમાં માંડે નાચવા અને એક દિવસ સચ્ચિદાનંદ સ્વામી ગોપાળાન સ્વામીને કહે કે સ્વામી મહારાજ તમારું નામ મુક્તાનંદ સૈન કે તમારું નામ તો વારે વારે બોલે અને તમને બોલાવે પણ મને તો મહારાજ ક્યારેય બોલાવે નહીં એટલે સંતો એટલે કહેવાનો મતલબ કે પૂછે એટલે સ્વામીને સંતોને ખ્યાલ કે કે મહારાજ જો તમારું નામ બોલે તો તમારે તો મહારાજના વિશે એટલે એમ હેતવાળા એટલે સ્વામીને બોલાવતા મહારાજને જાળવવું પડે અને સ્વામીનું હેતય મહારાજના વિશે એવું અનન્ય હેત હતું અને જો મોટી સભા હોય ને મોટો સમયાણો હોય ને મહારાજના દૂરથી સ્વામી આવ્યા હોય સ્વામી પાછા વાડીમાં જ ખેતીનું કામ જ કરતા અને આમ જુઓ તો મહારાજથી કદાચ દૈહિક રીતે દૂર રહેતા હોય અને ખેતીનું કામકાજ કરીને મહારાજ માટે શેરડી છે કે વાડીમાંથી કંઈ થયેલી વસ્તુઓ છે એ બધી મહારાજ માટે મોકલે લઈ આવે અને એ રીતે મહારાજની સેવા કરે અને ત્યાં રહ્યા છે કે જ્યારે કોઈ ખેતીનું કામ કરતા હોય તો આપણે વિચારીએ કે આ તો હાવ ખેડૂત હશે પણ એ તો પળ માત્ર એક પળય ભગવાનની મૂર્તિથી દૂર નહોતા રહેતા સતત ભગવાનમય રહીને કદું કરતા હતા અને એટલે ક્યારેક દર્શને આવ્યા હોય મહારાજના આ ઉત્સવની અંદર અને દૂર થી દર્શન ના થતા હોય મહારાજના સો સ્વામી એક નાનું બાળક કૂદકા મારીને દર્શન કરે એમ કૂદકા મારી મારીને પાછળથી મહારાજના દર્શન કર્યા કર્યા એટલે એવા સ્વામી મહારાજને વિશે હેતવાળા હતા સ્વામી આગળ સ્વામીની એક વાત કહે છે એવું જ एवा हेतवाला हूप कहुते हनिवात जोघरमाय देव देवन मानता कायी भुवा भेळा थया कहे मारिये आज अजिया અતિ ધૂણે દીએ દૂધકારી નાપ્યો પરચો તો નાખીએ મારી સ્વામી જયારે પૂર્વાશ્રમમાં હતા ત્યારની એક વાત કહે છે સ્વામી જ્યારે ઘરે હતા ત્યારથી જ સ્વામીને કેવું હતું તો કે દેવી દેવ ન માનતા કાંઈ કોઈ બીજા દેવો કે કોઈ દેવી દેવતાને વિશે સ્વામીને તો ક્યાંય પ્રતીતિ હતી જ નહીં તો સતત મહારાજની મૂર્તિમાં જ રહેનારા હતા બીજી કોઈ જગ્યાએ એને પ્રતિ પણ આવે નહીં બીજી કોઈ જગ્યાએ એમને હેત પણ થાય એનું મન પણ જાય નહીં તો સતત ભગવાનમય જ રહેનારા હતા એટલે બીજા જે ગામની અંદર પૂર્વાશ્રમમાં જ્યારે સ્વામી ઘરે હતા ત્યારની વાત છે અને સ્વામીનું નામ ત્યારે હજુ અજાભાઈ હજુ અજાભાઈ અને મોટાભાઈ તરીકે પણ કહેતા અજાભાઈ એમનું નામ હતું એટલે ગામના ભુવાઓ જે હતા દેવી દેવતાઓવાળા એ ભુવાઓને આ વાતની ખબર પડી એટલે બધા ભુવાઓ ભેળા થઈ અને અજાભાઈ સ્વામી જે પૂર્વાશ્રમ હતા તે એમની પાસે આવ્યા અને આવીને કહે છે કે એવું જાણી ભૂવા ભેળા થયા કહે મારીએ આજ અજીયા આજે તને ભેગા થઈને અમે બધા ભૂવા કહે કે તને મારીશું કેમ કે અતિ ધૂણે દીએ દૂધ કારી ના પરચો તો નાખીએ મારી કે જો તું સાચો હોય ને તારા ભગવાન હાચા હોય તો અમને કંઈક પરચો આપ નહીં તો આજ તને અમે બધા ભેગા થઈને મારી નાખશું કે મારશું બરાબર આવી રીતે ડારો હતી અકળાવ્યો દુષ્ટે હરી ડરાવ્યો બધાએ ભુવાઓ ભેગા થઈને કે આ તું કંઈ દેવી દેવતાને માનતો નથી આખું ગામ માને છે ને તને શું તકલીફ છે આમું જોતોય નથી આમ કહીને બધા ભુવાઓ ભેગા થયા કારણ કે પોતાનું કોઈ માને એટલે એને થોડી અકળામણ થઈ ભુવાઓને બધાને ભેગા થઈને કે કે તું તારા ભગવાનને જ માને છે ને કોઈ દેવી દેવતાને માનતો નથી તો જો તું સાચો હોય ને તારા ભગવાન સાચા હોય તો આજ અમને પરચો આપ નહીં આજ તમને બધા ભેગા થઈને તને આજ અમે પૂરા કરી દઈશું મારી નાખશું આવી રીતે બધા ભેગા થઈને બરાબર ડરાવ્યા સ્વામીને દઈ ડારો હતી અકળાવ્યો દુષ્ટે હરિજન ને ડરાવ્યો તેની વાર કરવા મહારાજ આવ્યા બેલો અધિરાજ કહે આવો પરચો હું આપું પાપી મસ્તકત મારા કાપુ મારા દાસને આપ્યું છે દુખ વાત મારી બધા ભૂવાઓ ક્રૂર જ હોય હોય તો ભેગા થઈને ભારાડી લોકોને છેતરવાના ને ધૂણવાનું ને લોકોનું હેરાન કરીને પરેશાન કરીને પોતાનું કામ પૂરું કરે એમ આ તો ભગવાનના ભગત છે એકાંતિક મહારાજના વિશે હેતવાળા છે અનન્ય ભક્ત છે એને પણ બધા ભેગા થન ડરાવ્યા કે આજ જો પરચો ન આપતો તને ભેગા થન મારશો કે ત્યારે મહારાજ પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન પધાર્યા છે અને મહારાજ આવીને પહેલાં પાપીઓ અને જે ભુવાઓ બધા ભેગા થયેલા હતા એને દર્શન આપીને મહારાજ કે કે આવો તમારે પરચો જુઓ છે ને મહારાજ કે આજે હું પરચો આપીશ ને તમારા બધાયના એક એને માથા રહેવા દેવાના અને તમારા બધાના માથા જુદા કરી દઈશ કે પાપી મસ્તક તમારા કાપો મહારાજ કે આજ તો તમારા બધાના એક એકના મસ્તક કાપીને મારે પરચો આપવો છે બીજું કંઈ કરવું નથી મારા દાસને મહારાજ કે મારા ભક્તને વગર વાંકે પીડો છે એણે તમારું શું બગાડ્યું છે એ તો કેવળ અમારું ભજન કરે છે તમારું કંઈ તમને કંઈ પૂછતા નથી તમારું કંઈ બગાડ્યું નથી તો એ શા માટે સામે થઈને તમે ડરાવવા માટે આવ્યા છો અને શા માટે હેરાન કરો છો માટે મહારાજ કે આજ વાત તમારી વિમુખ માટે મહારાજ કે આજ તમને હું મૂકવાનો નથી તમારે પરચો જોઈએ છે ને હું મોટો પરચો આપું મહારાજ કે ફરી પરચો માગો નહીં મહારાજ આવી રીતે એ લોકોને દુષ્ટોને મહારાજ મહારાજે આમ કરડી આંખ કરીને કીધું એવું સાંભળી લા ભાગ્યા છે ભૂવા માન્યું મનમાં જે હવે મુવા આટલું સાંભળતા જ ભૂવાઓને જે ભલભલાને બીજાને ઝાડા પેશાબ છોડાવી દે એમાં આજે ભગવાનના દર્શન કરીને એ લોકોને થઈ ગયું કે હવે અહીંયા નક્કી આપણે મર્યા કે ભાગો અહીંથી એમ કરીને બધાએ માંડ્યા ભાગવાન એને કે અહીંયાથી દૂર જઈએ નહીં ત્યારે આ ભગવાન સ્વામિનારાયણ આપણને આજે છોડવાના નથી કારણ કે આપણે એના ભગતને વગર વાંકે પરેશાન કર્યો એવું સાંભળી ભાગ્યા છે ભુવા માન્યું મનમાં જે હવે મુવા બીજા આવી લાગ્યા હરિપાય એમ કરી સાય મહારાજને કંઈ મારવાના તો હતા નહીં ખાલી ડારો આપીને નથી દૂર જ કરવાના હતા કે આ ભગતને ખાલી ફરી વાર હેરાન કરે ને એટલે પેલા ભુવા તો શું નક્કી કે આ ભગવાન આજે આપણને છોડશે નહીં મારશે માટે ભાગો એમ કરીને મંડ્યા બધાય ઘર ઊભી પૂછડીએ ભાગીને બહાર જતા રહ્યા અને બીજા બધા જે લોકો હતા એ પણ આવીને એમ થયું કે ઓહો આજુબાજુ કારણ કે આટલા ભૂવાઓ ભેગા થાય એટલે આખું ગામ ભેગું થાય તમે જોયું હોય તો ગામડાઓમાં આવું બધું થાય જ્યાં ભૂવાઓ ધૂણતા હોય એ ચારે બાજુ માણસોને આમ આખું ટોળું વળીને ભેગું થાય કે શું હવે તમાચો થશે એ જોઈએ એટલે બીજા બધા જે હતા આજુબાજુ ઊભેલા એને થયું કે નક્કી ભગવાન સ્વામિનારાયણ તો પ્રગટ ભગવાન છે અને આજાભાઈ છે એ પણ એમના અનન્ય ભક્ત છે એની રક્ષા માટે મહારાજ સ્વયં પધાર્યા એટલે બીજા બધા પણ ભગવાન સ્વામિનારાયણને બે હાથ જોડીને વંદન કરીને પગે લાગ્યા એવી રીતે મહારાજે પોતાના ભક્તની રક્ષા કરી બત્રીસ કડી પૂરી થઈ છે હરિકૃષ્ણ મહારાજની જે